નમસ્કાર, હું છું સંજય રાવલ. જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. દહેગામ તાલુકાના હરસોલી પાસે આવેલી નબદા કેનાલમાં છેલ્લા બે દિવસમાં કોવાયેલી હાલતમાં નબદા કેનાલમાં તરતી બે લાશો જોવા મળી. શનિવારને લઈને શ્રી કષ્ટભજન દેવ દાદાને ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ દેસાઈની પોર ખાતે આવેલ શ્રી મદન મોહન લાલજી મંદિર ખાતે મહિલાઓ દ્વારા, મંડળીઓ તેમજ વધાઈઓ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું. બગસરાના સમિયારા ગામે છેલ્લા 45 દિવસથી શ્વાનનો આતંક, 7 થી 8 બાળકોને બચકા ભરી લેતા બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈના કામોનું નિરીક્ષણ કરવા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ નિરીક્ષણ કર્યું. વલસાડથી બે યુવાનો પગપાળા કેદારનાથ જવા નીકળ્યા છે. આ યુવાનો 45 થી 50 દિવસ સુધી રોજ અંદાજે 50 કિલોમીટરનું અંતર કાપી કેદારનાથ પહોંચશે. અરવલ્લી જિલ્લામાં ઉનાળાની અસહ્ય કારગર ગરમીના દિવસો આરંભાતા સિંચાઈના પીવાના પાણીના પ્રશ્નો ઉદ્ભવતા ખેડૂતો અને પશુપાલકોની રજૂઆત. પિસ્તાલીસમાં પાટીદાર કુર્મી બિઝનેસ સમિટની મંત્રીઓની હાજરીમાં ભવ્ય શરૂઆત, સીતા સ્વયંવર યોજાશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અંબાવાડાની દીકરી અને બે સંતાનોની માતાને તેના પતિ સાસરિયાવાળાઓ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકતા 4 વિરુદ્ધ હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ થઈ. જાપાનના નવા પીએમ ઉપર સ્મોક બોમ્બથી હુમલો. જસપ્રીત બુમરાહને લઈને આવ્યું મોટું અપડેટ, વર્લ્ડ કપ પહેલા વાપસી થઈ શકે છે. સુરતમાં આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા. હિન્દુ વ્યક્તિ 8 વર્ષથી રાખે છે રોજા, બોલ્યો મુસ્લિમ ભાઈ પણ છઠ પર્વ કરે છે. બીબીસીએ પીએમ મોદી પર બનાવેલી ડોક્યુમેન્ટરી ટ્વિટર પરથી હટાવ્યા પર એલન મસ્કે આપ્યો જવાબ. તમિલ એ વિશ્વની સૌથી જૂની ભાષા છે, દરેક ભારતીયને આ વાત પર ગર્વ છે, પીએમ મોદી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.